કોઈ એસટીમાં ડ્રાઈવર હશે, કોઈ સરકારી જગ્યાએ શાળામાં નોકરી કરતા હશે, અને લગભગ 30-40% જેટલા લોકો સરકારી નોકરી કરતા હતા. બરાબર ને કાકા? હું તમને પૂછવા માંગુ છું કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો આ ઇશનપુર ગામમાં આવીને મને કહે કે આ ગામનો કોઈ એક છોકરો કે એક છોકરી, મારી દીકરી, કોઈને સરકારી નોકરી મળી ખરી પૂર્ણ સમયની આજના સમયમાં? તમારી પાસે, હું પણ એક ગામની પ્રાથમિક શાળામાં ભણીને, મારી ડીઆરજીની સાર્વજનિક વિદ્યાલયમાં ભણ્યો, સામાન્ય ફી, સામાન્ય કોલેજ કરી, લો કરી, અને સામાન્ય ફીમાં હું વકીલ બન્યો. તે સમયમાં કોંગ્રેસની સરકારમાં તમે નાનામાં નાનો માણસ એ સરકારી શાળામાં ભણે, એન્જિનિયરિંગમાં જાય, ફાર્મસીમાં જાય, સરકારી ડૉક્ટરમાં જાય, તો તમે જોવો કે ઓછામાં ઓછી નજીવી ફી એવી સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમામ વસ્તુ ખાનગીકરણ. આ ગામમાં કોરોના વખતે અમે આવેલા હતા, આ ગામમાં પણ ઘણા લોકો મરણ પામ્યા હતા કોરોનામાં ફોર્મ ભરવામાં. સરકારની જવાબદારી છે. સુરત જિલ્લામાં 55 જેટલા પીએસસી સેન્ટર, 14 જેટલી રેફરલ હોસ્પિટલ. ઓલપાડના અમે સીએસસી રેફરલમાં વિઝિટમાં જતા હતા, કોઈ ડૉક્ટરની કોઈ સુવિધા નહીં. 20 લાખની વસ્તીને ધણી ધોળી વગરની છોડી દીધી, જેના ઘરમાં કોરોનાનો પ્રવેશ થયો એ બિચારાએ એ 13 દિવસનો કે 15 દિવસનો સમય કે 1 મહિનાનો સમય એને આર્થિક રીતે, માનસિક રીતે અને એના પરિવારના સગા સંબંધી કેવી રીતે ગુજાર્યો હોય એ પરિવાર જ સમજી શકે. કોઈએ પોતાનો બાપ ગુમાવ્યો, કોઈએ પોતાની માતા ગુમાવી, કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, પરંતુ આ સરકારને કોઈ જાતનું પેટનું પાણી હલતું નથી. વારંવાર જૂઠું બોલું, ઓલપાડ તાલુકાના સરકારી આંકડા પ્રમાણે ફક્ત 45 લોકો જ કોરોનામાં મરી ગયા છે. આખી ટીમ સાથે અમે તાલુકાનો પ્રવાસ કરીને 1785 લોકોના મરણના કોરોનામાં ફોર્મ ભરાવ્યા છે. અમે વચન લઈને આવ્યા છે. કોંગ્રેસ પક્ષે માંગણી કરી કે જેના પરિવારે લાખો રૂપિયા ગુમાવ્યા છે અને લાખો રૂપિયા ગયા પછી પણ પોતાનું સ્વજન બચ્યું નથી, એને 4 લાખ રૂપિયા આપો.